ટેબલ વાળાને ઘણી ખમ્મા. પિતાજી, બહાર પુરોહિત અને પ્રજાજનોમાં કઈ કંકાસ છે, આવી ધાર્મિક વિધિમાં આપણે તટસ્થ રહેવું જોઈએ. તેમને અહીંયા કચેરીમાં બોલાવો. કેટલો લાગો? કેટલા મળે? 200 થી 500 જેવું ઘર. દક્ષિણા નહીં આપે તો બ્રહ્મતી આપીશું. પુરોહિત બનાવ્યા તે કોઈ ગુનો નથી કર્યો. ઉદેવ, ત્યારનો સમય જુદો હતો અને આજનો સમય જુદો છે. તમને કન્યા દીઠ રૂપિયા 10 લાખો મળશે. જે રાજા ધાક ધમકી થી ડરી અન્યાય કરે છે તે રાજા નહીં પરંતુ કાયર છે. જાઓ લગ્ન લ્યો, રાજ છતાં તમારી સાથે છે. તે 700 કન્યા મારી પુત્રી છે. ઉદેવ, મારા પર તો તમારો હક નથી ને? નહીં મહારાજ. જાઓ પ્રજાજન ભાઈઓ, લગ્ન લ્યો. એપલ મંડપમાં એપલ વાળો 700 કન્યાને રાજ ખર્ચે કન્યાદાન દે છે. બોલો પ્રજાપતિ રે વીરે બોલો. એમે એકવાર ઉજળા અને ખર્ચ્યો ફસાઈ દે. આયો આયા પીરા પતા મારા ભોળા રાયે સંદેશો મોકલ્યો છે કે તપાસ કરી છેવટ રાજ દરબાર માં ગયો. ત્યાંથી રાણો સંદેશો લઈને આવ્યો છું તે હજવાડે આવ્યો નહીં.
ભલાઈ પર ભલાઈ કરે સ્વધર્મ માં છત્રીઓ ને ખ્યાલ હોય સંબંધ નો તે ધર્મ ન પાડી શકે સ્નેહ ના કરબંધ નો સત્યના માર્ગે વળી જનારા એ સ્નેહ નાતા ભૂલવા આપી હજારો ધર્મ ભોગો એ ધર્મ કીર્તિને મૂકવા તો ભલે જા બાપ તને સુરત દાદા સુજાડે તેમ કરજે અને પરમાર તમો પણ સાથે જાઓ છો ને હા બાપ હા પરમારને પણ સાથે જવું જોઈએ કારણ કે મિનલ બાપ પણ ત્યાં કે છે અને કાલો ચાલો માસિયાના સંબંધ ભૂલી અને જુલ્મ ગુજારી રહ્યો છે તો પરમાર તમે પણ સાથે જાઓ સાથે 10,000 વાળા જુવાનો અને જરૂર પૂરતા વાહનો લઈ જાઓ હા પણ તમો ત્યાં જાશો કેવી રીતે વેપારી બનીને અને થોડા યુવાનોને વાહનો દ્વારા ઉતારીશું બાકીનું કામ આ હાથ સમથી આપશે હજારોને પૂરા પડે રણભૂમિમાં રણવીર એ કોઈથી ના ડરે હજારો નાદાનો મહી રણવીરે કામ કર્યો રણવીર બની એક ને એ રણવીર થઈ ગયો શાબાશ પરમારાજ શાબાશ અને કવિરાજ તમે અરે હું પણ આપણી હારે જ હોઉં ને ખરે તારે ગઢવો ફૂટે તો ગાંડાની ના ધંતર વાગે શાબાશ શાબાશ રબ ગઢવા ગઢવા તમારા મહારાણી આ તારા બાપ નું ઘર નથી અહિયાં તારા બાપ નું મસ્તક કાપી તારા જ લગ્ન ની ભેટ માં આપવામાં આવશે તારા થી થાય તે કરી લે હું મારો સધર્મ સાચવીશ મિનલ તો મારે મારા અસલી રૂપમાં આવવું જ પડશે અહીંયા તારું કોઈ નથી શ્રી હરિ સાથમાં છે ચાવડા ઉમાનો મટારવા હરિ હજરા હજુર છે વેરી જનોને મારવા હરિ હજરા હજુર છે ઈશ્વરમાં હું માનતો જ નથી તું મારી છે બોલ કબૂલ છે હમણાં જ જઈન તારા બાપને મુક્ત કરું મુક્ત કરનાર તું કોણ ગર્વનો ધણી રા પોતાના પુણ્ય જ મુક્ત થશે
ચાવડા. હેરાલ તો હું પણ જઉં છું કે અહીં દારો બચાવ એ કોણ કરે છે તો જોઈને. એક સ્ત્રીને સતાવી રહ્યો છે. કોણ? પરમાર મોતે બોલાવ્યો લાગે છે. મોત તારું કે મારું એ તો સંગ્રામ જ કહેશે. ચાલ હટ, તારા જેવા બૈલા સાથે યુદ્ધ કરવું તે વીર ધર્મ નથી. રે વારે વીર, એકાંતમાં એક કુવારી કન્યાને સતાવી રહ્યો છે એ જ તારી વીરતા? તો જોઈ લે પરમાર, આજે તું પણ ચાવડાની શક્તિઓને જોઈ લે. અરે તો આજે જોઈ લે. બહેન ચાવડાની અવરચંડા એ હદ પાર હતી. અને તારી હઠી લઈ બળ દાદા બળ સૌને આપે પણ તેનો ઉપયોગ સૂર્યવંશી સમજીને જ કરાય. બેનને વાંગણી અને વિધવા બનાવી. પણ બહેન, રાને છોડાવવાનો આના સિવાય કોઈ ઉપાય નહોતો. ઠીક ભાઈ, જેવી તારી ઈચ્છા. બોલ બહેન બોલ, હવે આપણે ક્યારે મળશું? મીરા, ટોટલા જળ કરી જાય છે. આ સોગિયા તારા ઘરે જ ઉતારવા પડશે. તે પહેરાવ્યા અને મેં પહેર્યા. બહેન, ભાઈને વધુ શર્મિંદો ન બનાવો. બનારે બની ગયું. અર્જુને પણ જયદ્રથને માર્યો હતો. એ માં જણ્યો નહોતો. પરમાર, ઉગો મારો માં જણ્યો છે. એને જ મને રંડાપો આપ્યો અને ભવની ભિખારણ બનાવી. ઉગા, આના કડવા ફળ ચાખવા હું તારા આંગણે જરૂર આવીશ. ચિરાતા હૃદયે ઉના ઉના નિશાસા નાખતી ગઈ. કેવી ક્ષત્રિય જાતિ! અરે કેવી ક્ષત્રિય જાતિ પરમાત્માએ સર્જી છે કે ક્યાંય કોઈ સંબંધ જ નહીં. ચાલો પરમાર. પરમાર, બાજીગર સમાચાર લઈને આવ્યો છે કે રા વાળા વંશને નાબૂદ કરવા એ મોટી તૈયારી કરીને આવે છે. રાની પ્રકૃતિ એ મૂળથી જ વિચિત્ર છે. એકલ રંગો રા નથી. કોઈ પલમાં કરે પ્યાર અને પલમાં પલકે ધરા કોઈ મતલબ ના પ્યાર. ઉગાવાળા પિંજરામાં લાગેલ પાટણું વેર વાળવા રા મોટી તૈયારી સાથે આવે છે. જેને બચવાની આશા હોય તેને અહીંથી રજા આપો. કવિરાજ, બચવાની આશા રાખનાર અહીં કોઈ છે જ નહીં. પણ દુઃખ તો એ વાતનું છે કે મા સોઠીના સંતાનો એ અવળા માર્ગેથી ક્યારે પાછા વળશે. કવિરાજ, દુઃખ તો એ વાતનું છે. કવિરાજ, મોટું લશ્કર લઈને આવે છે. શું કીધું? ખરેખર આવે છે? હા આવે છે. નહીં,
દૂરે આકાશ ભૂખુતો રાહ આવી રહ્યો છે, જેને જીવવાની આશા હોય એને રજા આપો. હા સુ મેડમ, તું અહીંયા? હા પરમાર, હું અહીંયા. એટલે સુ તું તારા પિતા સામે લડીશ? હા પરમાર, હું મારા પિતાજી સામે લડીશ. સોરઠીઓએ શીખવેલ હું બરાબર શીખી ગઈ છું. સગી બહેન નો ચૂંટલો ભાંગે તો હું સત્ય નો માર્ગ નહીં ચૂકું. પાણી ચડાવ, સાવધાન સિંગાલો, સિંહના સંતાન નો પડકાર સાંભળો. વિચાર કર્યો છે? મામા બરાબર વિચાર કરે છે. આજે તમારા તરાજાને તાવડી ઉપરથી રોટલો ઉછલાવે પણ જુનાગઢ ના ધણી ને રાજ કરવાનો સ્વાદ નહીં રહેવા દે. રોજ ઓછો ચલાવો મા ભવાની, એક પણ દુશ્મન ના બચવો જોઈએ. દીકરીને મારવી પડે તો પણ કુરબાન છે. કરો ઘા પહેલ તમારી. મામા પ્રથમ બે હાથ ઊંચા કરો, નહીં તો મન ની મન માં રહી. અરે મરતા મરતા ભારત ના લોહી થી નાહું નથી, અને યાદવો તો પહેલેથી જ મામા ને મારતા આવ્યા છે. એકલો કંસ નહીં સાથે રૂકમી પણ ખરો. આવો રા આજે રણ માં આવો. મામા વધુ નથી કરતો તો મન ને મન માં શું કામ રાખે છે? દેવી પૂજક છે માટે એને જીવત આ ધરતી તારા થી શરમાય છે. ઉગા વાળા તારું આ દેવ મંદિર એ જગત ના નાથ થી નહીં ફરે. તારી ઉદારતા અને રાણી અધમતા એ જગત યાદ કરશે. બોલો સોમનાથ મહાદેવ. નાટક એ પૂરું થાય છે 15-20 મિનિટ પછી આવી જાઓ ચા પાણી પી. બીજું નાટક આનંદ દેવરો ચાલુ થશે. કન્યાને
મહારાણી કહેતા શરમાતો નથી, તારી જીભ પણ કપાતી નથી. મહારાણી સારી 70 વાર મહારાણી. મિનાલ, આ તારા બાપનું ઘર નથી, અહીંયા તારા બાપનું મસ્તક કાપી તારા જ લગ્નની ભેટમાં આપવામાં આવશે. તારાથી થાય તે કરી લે, હું મારો સધર્મ સાચવીશ. મિનાલ, તો મારે મારા અસલી રૂપમાં આવવું જ પડશે, અહીંયા તારું કોઈ નથી. શ્રી હરિ સાથમાં છે ચાવડા, ઉમાનો મટાડવા હરિ હજરા હજુર છે, વેરી જનોને મારવા હરિ હજરા હજુર છે. ઈશ્વરમાં હું માનતો જ નથી, તું મારી છે, બોલ કબૂલ છે, હમણાં જ જઈને તારા બાપને મુક્ત કરું. મુક્ત કરનાર તું કોણ? ગર્વનો ધણી રા પોતાના પુણ્ય જ મુક્ત થશે ચાવડા. હિનાલ, તો હું પણ જઉં છું કે અહીં તારો બચાવ એ કોણ કરે છે, તો જોઈને. એક સ્ત્રીને સતાવી રહ્યો છે. કોણ પરમાર? મોતે બોલાવ્યો લાગે છે. મોત તારું કે મારું એ તો સંગ્રામ જ કહેશે. ચાલ હટ, તારા જેવા બૈલા સાથે યુદ્ધ કરવું તે વીર ધર્મ નથી. રે વારે વીર, એકાંતમાં એક કુવારી કન્યાને સતાવી રહ્યો છે, એ જ તારી વીરતા? તો જોઈ લે પરમાર, આજે તું પણ ચાવડાની શક્તિઓને જોઈ લે. બહેન ચાવડાની અવરચંડા એ હદ પાર હતી. બોલ બહેન બોલ, હવે આપણે ક્યારે મળશું? મીરા ટોટલા જળ કરી જાય છે, આ સોગિયા તારા ઘરે જ ઉતારવા પડશે, તે પહેરાવ્યા અને મેં પહેર્યા. બહેન ભાઈ ને વધુ શર્મિંદો ન બનાવો, પન્નારે બની ગયું, અર્જુને પણ જયદ્રથને માર્યો હતો. એ મા જણ્યો નતો, પરમાર ઉગો મારો મા જણ્યો છે, એને જ મને રંડાપો આપ્યો અને ભવની ભિખારણ બનાવી. ઉગા અને કડવા ફળ ચાખવા હું તારા આંગણે જરૂર આવીશ. ચિરાતા હૃદયે ઉના ઉના નિશાસા નાખતી ગઈ. કેવી ક્ષત્રિય જાતિ! અરે કેવી ક્ષત્રિય જાતિ પરમાત્માએ સર્જી છે, કે ક્યાંય કોઈ સંબંધ જ નહીં. ચાલો પરમાર. પરમાર બાજીગર સમાચાર લઈને આવ્યો છે કે રા વાળા વંશને નાબૂદ કરવા એ મોટી તૈયારી કરીને આવે છે. રાની પ્રકૃતિ એ મૂળથી જ વિચિત્ર છે, એકલ રંગો રા નથી. કોઈ પલમાં કરે પ્યાર અને પલમાં પલ કે ધરા પરી મતલબ
તૈયારી સાથે આવે છે. જેને બચવાની આશા હોય તેને અહીંથી રજા આપો. કવિરાજ, બચવાની આશા રાખનાર અહીં કોઈ છે જ નહીં. પણ દુઃખ તો એ વાતનું છે કે માં સોઠીના સંતાનો એ અવળા માર્ગેથી ક્યારે પાછા વળશે. કવિરાજ, દુઃખ તો એ વાતનું છે, દુઃખ તો એ વાતનું છે. કવિરાજ, એટલે શું તું તારા પિતા સામે લડીશ? હા પરમાર, હું મારા પિતાજી સામે લડીશ. સોરઠીઓએ શીખવેલ હું બરાબર શીખી ગઈ છું. સગી બહેન નો ચૂંટલો ભાંગે તોય હું સત્ય નો માર્ગ નહીં ચૂકું. મારો મારો સામેથી રામોની તૈયારી આવે છે તો ભાલે મોકતા ભલા અને ગલાઈ રાખતા છે પણ જગે નહીં વાવે. પાણી ચડાવ, સાવધાન સિંગાલો, સિંહના સંતાન નો પડકાર સાંભળો. વિચાર કર્યો છે, મામા બરાબર વિચાર કરે છે. આજે તમારા તરાજાને તાવડી ઉપરથી રોટલો ઉછલાવે પણ જુનાગઢ ના ધણી ને રાજ કરવાનો સ્વાદ નહીં રહેવા દે. રોજ ઓછો ચલાવો મા ભવાની, એક પણ દુશ્મન ના બચવો જોઈએ. દીકરીને મારવી પડે તો પણ કુરબાન છે. કરો ઘા પહેલ તમારી. મામા, પ્રથમ બે હાથ ઊંચા કરો નહીં તો મનની મનમાં રહી. અરે મરતા મરતા ભારતના લોહીથી નાહું નથી. અને યાદ હોય તો પહેલેથી જ મામાને મારતા આવ્યા છે. એકલો કંસ નહીં સાથે રૂકમી પણ ખરો. આવો રા આજે રણમાં આવો. મામા દીકરી મિલન નો મારતલ બાપ એક દેવી પુત્ર ને મારશે તેમાં કઈ વધુ નથી કરતો. તો મન ની મનમાં શું કામ રાખે છે? કર ઘા. તારું આ દેવ મંદિર એ જગત ના નાથ થી નહીં પડે,
તારી ઉદારતા અને રાણી અધમતા એ જગત યાદ કરશે. બોલો સોમનાથ મહાદેવ. પેલું નાટક પૂરું થાય છે.